हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आजे आपणे बनावशुं घऊंना लोटना लच्छा पराठा। आ पराठा खावामां बहु टेस्टी लागे छे अने हेल्धी पण छे, तो आओ आपणे बनावानुं स्टार्ट करीए। सौथी पहेला आपणे लोट बांधी लईए। तो 2 कप घऊंनो लोट लई लेशुं। तो आ 2 कप घऊंनो लोट लई लीधो छे, एमां आपणे 1 टीस्पून मीठुं एड करीशुं अने मीઠુંને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ। હવે 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું અને ઘીને પણ લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું। તો ઘી અને મીઠુંને સારી રીતે લોટમાં મિક્સ કરી લીધા છે। હવે આપણે લોટ બાંધી લેશું। તો થોડું થોડું પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે, જેવો આપણે રોટલી માટે લોટ બાંધીએ એ રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। लोट बांधी लीधो छे। लोटने आपणे सारी रीते 5 मिनिट माटे आ रीते मसळी लेशुं। जेटलो सारी रीते मसळीशुं एटला ज पराठा सरस बनशे। तो लोटने मसळी लीधो छे। लोटने हवे आपणे 10-15 मिनिट माटे सेट थवा माटे राखीशुं। त्यार पछी आपणे आमांथी पराठा बनावीशुं। तो आपणे ढाँकीने सेट थवा माटे राखी दईए। 15 मिनिट थई गई छे, लोट सरस रीते सेट थई गयो छे। आना उपर आपणे थोड़ू घी लगावी लेशुं અને લોટને ફરીથી સારી રીતે મસળી લેશું। તો લોટને સારી રીતે મસળી લીધો છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ છે, એકદમ સ્મૂથ લોટ છે। આ રીતનો એકદમ પરફેક્ટ લોટ બાંધી લેવાનો। હવે આપણે આમાંથી લુઆ બનાવી લેશું। તો રોટલી કરતાં ડબલ સાઈઝના લુઆ બનાવીશું। તો આ એક લુઆ બનાવી લીધો છે। આ રીતે બધા લુઆ બનાવી લઈએ। તો ટોટલ 7 લુઆ બન્યા છે, એમાંથી આપણે એક લુઓ લઈ લેશું અને બાકીને ઢાંકીને રાખીશું જેનાથી એ સુકાઈ ના જાય। હવે આપણે વણવાનું સ્ટાર્ટ કરીએ। તો સૂકા લોટના મદદથી આપણે એક મોટી રોટલી વણી લેવાની છે। વચ્ચે જરૂર પડે ત્યારે આપણે આ રીતે સૂકો લોટ લગાવી લેશું અને મોટી અને પતલી રોટલી બનાવી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતની મોટી અને એકદમ પતલી રોટલી બનાવી લેવાની છે। તો એક પહેલી રોટલી બનાવી લીધી છે, એની થિકનેસ હું તમને બતાવું, આ રીતની બનાવી લેવાની છે। હવે આપણે આના ઉપર સારી રીતે ઘી લગાવી લઈએ। ઘી મેલ્ટ ના હોવું જોઈએ, આ રીતના થોડું જામેલું હોવું જોઈએ। તો આખી રોટલી પર સરસ રીતે ઘી લગાવી લીધું છે। હવે આપણે આના ઉપર સૂકો લોટ સ્પ્રિંકલ કરીશું સારી રીતે। આખી રોટલી પર સારી રીતે લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે। હવે આપણે સ્પ્રેડ કરી લેશું લોટને સારી રીતે। તો લોટને સારી રીતે સ્પ્રેડ કરી લીધો છે। હવે આપણે પ્લેટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આ રીતે આપણે એકની ઉપર એક મૂકતા જઈને સારી રીતે પ્લેટ્સ બનાવી લેવાની છે। બહુ જ ઈઝી છે, બહુ જ ઝટપટથી આ બની જાય છે। હલકા હાથે દબાવતા જઈને આપણે આ રીતે પ્લેટ્સ બનાવી લેશું। હું તમને બીજી સાઈડથી પણ બતાવીશ, તો તમને આઈડિયા આવી જશે। તમે જોઈ શકો છો આ રીતની પ્લેટ્સ બનાવી લેવાની છે। આ રીતે એકની ઉપર એક મૂકતા જવાનું અને હલકા હાથે દબાવતા જવાનું। એકદમ સરસ પ્લેટ્સ બની છે। તો આ બધી જ પ્લેટ્સ બનાવી લીધી છે, હલકા હાથે આપણે આને દબાવી લેશું। હવે બહુ વધારે પ્રેશર નથી આપવાનું, હલકા હાથે આ રીતે દબાવતા જઈને આપણે લાંબુ કરી લેશું આને। હવે આપણે આમાંથી રોલ બનાવી લેશું। તો આ રીતે આપણે એને ફોલ્ડ કરી લેશું। તો આ આપણા લચ્છા પરાઠા માટે પહેલો રોલ બનીને રેડી છે। એકદમ સરસ પરફેક્ટ પ્લેટ્સ બની છે, તમે જોઈ શકો છો। અને આમાંથી તરત આપણે લચ્છા પરાઠા નથી બનાવવાના, આપણે આને સેટ થવા માટે રાખવાનું છે। તો આને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈએ અને હું તમને બીજી રીતથી કઈ રીતે લચ્છા પરાઠા બનાવવા એ પણ બતાવી દઉં છું। તો આપણે સેમ એ જ પ્રોસેસ પહેલાં કરીશું। મોટી રોટલી બનાવી લેશું પતલી અને એના ઉપર સારી રીતે ઘી લગાવી લઈએ। ઘી લગાવી લીધું છે, હવે આપણે આના ઉપર સૂકો લોટ સ્પ્રિંકલ કરીશું અને લોટને સ્પ્રેડ કરી લેશું। હવે આપણે કટ કરીશું, પહેલાંમાં આપણે પ્લેટ્સ બનાવી હતી, આમાં આપણે આ રીતે કટ લગાવીશું। મેં અહીં પીઝા કટર લીધું છે, તમારી પાસે પીઝા કટર ના હોય તો તમે કોઈ પણ ચપ્પુથી પણ આ રીતે કટ લગાવી શકો છો।
एकदम पतले पतले आ रीते स्ट्रीप में कट लगावाना, एकदम दबावीने सारी रीते कट लगावी लेवाना। हवे आपणे फोल्ड करी लेशुं। बन्ने रीत बहु ज ईजी छे, एकदम सरस पराठा बने छे, बन्ने रीत थी एकदम सरस पराठा बने छे। तो आ रीते आपणे फोल्ड करी लेशुं अने आने पण आपणे सेम ए स्टाइल में हल्का हाथे दबावीने लांबू करी लेशुं अने त्यार पछी आपणे आ रीते फोल्ड करी लेशुं, रोल बनावी लेशुं। तो बीजी स्टाइल में पण, बीजी रीत में पण आपणे आने रेडी करी लीधो छे रोल, आने पण आपणे ढाकीने राखी दईए। तो टोटल चार रोल बनावी लीधा छे, बे बे अलग अलग स्टाइल में, अने आपणे ढाकीने 15 मिनिट माटे सेट थवा दईए, त्यार पछी आपणे पराठा बनावीशुं। 15 मिनिट थई गई छे, हवे आपणे पराठा बनावानो स्टार्ट करिए। जे आपणे पहेलो रोल बनाव्यो हतो एमांथी आपणे पहेला पराठा बनावीशुं। तो आ पहेलो आपणे एक पराठो वणी लईए, सूका लोटना मददथी वणी लेशुं, एकदम हल्का हाथे वणी लेवानो। आ लोट एकदम आपणे सॉफ्ट बांध्यो हतो तो वणवामां बहु ज ईजी रहे छे, एकदम ईजीली वणाई जाय छे। અને આ પરાઠો આપણે બહુ પતલો નથી કરવાનો, થોડો જાડો રાખવાનો, એની થિકનેસ હું તમને બતાવી દઉં છું। તો આ પરાઠો રેડી છે, આને શેકી લઈએ। તવી સારી રીતે ગરમ કરી લેવાની, પરાઠો એક તરફ શેકાઈ જાય ત્યાર પછી આપણે એને ફેરવી લેશું। તો એક સાઈડ સરસ પરાઠો શેકાઈ ગયો છે, એને ફેરવી લઈએ। બીજી સાઈડ પણ એ જ રીતે સારી રીતે શેકાવા દઈએ। તો બીજી સાઈડ પણ પરાઠો સારી રીતે શેકાઈ ગયો છે। હવે આપણે આના ઉપર ઘી લગાવી લેશું સારી રીતે, અને આને ફેરવતા જઈને બંને સાઈડ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું। તો તમે જોઈ શકો છો આમાં સરસ લચ્છા દેખાવા લાગ્યા છે। ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ બંને સાઈડ। તો આ પરાઠો આપણો સારી રીતે શેકાઈ ગયો છે, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે, લચ્છા પણ દેખાવા લાગ્યા છે। આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બીજો પરાઠો પણ આપણે વણી લેશું, જે આપણે બીજી રીતે બનાવ્યો હતો એને આપણે વણી લઈએ। તો તમને બંને પરાઠાના આઈડિયા આવી જશે। તો આને પણ વણી લીધો છે, હવે શેકી લઈએ। તો એક બાજુ સારી રીતે શેકાઈ જાય ત્યાર પછી ફેરવી લેશું। તો એક તરફ સરસ શેકાઈ ગયો છે પરાઠો, એને ફેરવી લઈએ, બીજી સાઈડ પણ સારી રીતે શેકાવા દઈએ। હવે આપણે ઘી લગાવી લઈએ સારી રીતે, અને બંને સાઈડ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું। તો બીજો પરાઠો પણ આપણો એકદમ પરફેક્ટ ક્રિસ્પી શેકાઈ ગયો છે, એકદમ સરસ લચ્છા બન્યા છે, આ રીતમાં પણ સરસ પરાઠા બને છે। તો આને પણ આપણે એ પ્લેટમાં લઈ લઈએ। તો આ જ રીતે બધા પરાઠા બનાવી લેશું। તો ફ્રેન્ડ્સ, બંને રીતથી આપણે પરાઠા બનાવી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લચ્છા બન્યા છે, આ પરાઠા એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા બને છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇઝી રેસીપી છે અને એકદમ હેલ્ધી પરાઠા છે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી ઘણી બધી રેસીપીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ કુકિંગ।